સેન્ટ્રલ કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયન મેડિસિન દ્વારા એમએસ આયુર્વેદિકની ડિગ્રી ધરાવતા તબીબોને આંખ, કાન, નાક, ગળું તેમજ હાડકાને લગતી અન્ય જટિલ શસ્ત્રક્રિયા કરવાની મંજૂરી આપતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેને લઈ થરાદ ખાતે કોરોના મહામારીની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે થરાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આ પરિપત્રને પાછો ખેંચવાની માંગ ઉઠી, સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું માનવું છે કે આ પરિપત્રથી સામાન્ય જનતાના આરોગ્યનું ભવિષ્યમાં જોખમ ઊભું થઈ શકે છે, તેમજ થરાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના મહામંત્રીએ આ પરિપત્ર સામે સવાલ ઉઠાવ્યા છે. તેમજ સ્પેશિયાલિસ્ટ સર્જન થવા માટે મેડિસિનમાં MBBS કરી શરીર રચના જાણ્યા પછી જ તેમાં માસ્ટરી મેળવી સર્જરી કરી શકાય છે, ત્યારે આયુર્વેદિકમાં શરીરની રચનાનો અભ્યાસ આવતો નથી. આથી થરાદ IIM દ્વારા આ પરિપત્રનો સખ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે. થરાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ ખેમરાજભાઈ ચૌધરી, મહામંત્રી નરબતભાઈ પટેલ, ચંપાલાલ ખત્રી, હિરજીભાઈ પટેલ, રોયલબેન ગેલોત, હસમુખભાઈ ચૌધરી સહિત તમામ ડોક્ટરોએ હાજરી આપીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. CCIM સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. એ પરિપત્ર અનુસાર આયુર્વેદની અંદર MS કરેલા કોઈપણ ડૉક્ટર કાન, નાક, ગળું અને હાડકાને લગતી સર્જરી કરી શકશે. હકીકતમાં આયુર્વેદમાં અભ્યાસ જે આવે છે એમાં આપણા શરીરની બેઝિક રચના વિશેનું કંઈ પણ ભણવાનું આવતું નથી. એમને આયુર્વેદિક પદ્ધતિથી સર્જરી કઈ રીતે થાય અને આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કઈ રીતે કરવો એના વિશેની માહિતી હોય છે. જ્યારે મોડર્ન મેડિસિન સાથે જોડાયેલા ડૉક્ટર્સ જેમણે MBBS કરવું પડે છે, જેની અંદર શરીરની બેઝિક રચના એટલે કે એનાટોમી ભણવાની હોય છે, હવે આપણા શરીરના અંગો જે છે એની બેઝિક રચના જે જાણતા નથી એ ડૉક્ટરો જો સર્જરી કરવાનો ટ્રાય કરશે એ પણ આયુર્વેદ થઈને, તો ભવિષ્યમાં આપણી સામાન્ય જનતાનું હેલ્થ જોખમમાં મુકાઈ શકે છે. આ માટે IIM હેડક્વાર્ટર દિલ્હીથી એનો વિરોધ પ્રદર્શિત કરેલ છે. એ બાબતે 8 તારીખના રોજ આજે થરાદ IIM વતી અમે IIM હેડક્વાર્ટર દિલ્હી સાથે છીએ અને આ વિરોધ પ્રદર્શન કરીએ છીએ, જ્યાંથી કરીને CCIM આ લેટર પાછો ખેંચે અને એમને પરમિશન રદ કરે.